नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय गुजराती। तो विद्यार्थी मित्रों, आपणे पाठ 3 जुमो 20 थी ए पाठ आपणे समझावी दीधो हतो, एनो अभ्यास पण मैं तमने आगळना वीडियोमां समझावी दीधो हतो। अए विद्यार्थी मित्रों, आपणे स्वाध्याय आव्या, तो के स्वाध्यायमां आपणे प्रश्न 1 मां 1 2 3 समझावी दीधा हता। આજે હું ફરીથી એનું રિવિઝન કરાવું છું કે જુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા, તો કે જુમો અને વેણુ દિવસ દરમિયાન બંને પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને સવારના 5 વાગ્યામાં નીકળી પડતા। તેઓ બારણે બારણે પાણી ભરી દીધા પછી જુમો અને વેણુ બંને મિત્રો સાથે પાછા વળતા। જુમો રસ્તામાંથી 1 પૈસાના ગાજર ને ટામેટા કે ભાજી અને પોતાના શાક માટે લેતા, અને પાછળ વેણુ માટે બસ ભરીને એટલે કે હાથમાં સમાય તેટલી ગધબ ખરીદતો। ગધબ એટલે કે ઢોરોને ખવડાવવાની વનસ્પતિ લેતા। પાછા વળતા વેણુ ગધબ ખાતો, અને પછી જુમો બપોરથી તે છેક સ્થાન સુધી ભોકો ગગડાવ્યા કરતો। વેણુ માખીને ઉડાડવા કાન ફફડાવતા અને આંખ મીચીને ઊંઘી જતો હોય, અથવા પડ્યો રહ્યો હોય, જાગતો હોય પણ પડ્યો રહ્યો હોય એવું કરતો। સાંજે જુમો અને વેણુ બંને પાછા ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા। એટલે કે તેઓ દિવસ દરમિયાન આ પ્રવૃત્તિ કરતા હતા। ફરીથી સમજાવું કે જુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા, તો કે જુમો અને વેણુ દિવસ દરમિયાન પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને સવારના 5 વાગ્યામાં નીકળી પડતા। બારણે બારણે પાણી ભરી દીધા પછી જુમો અને વેણુ બંને પાછા વળતા। જ્યારે તેઓ પાછા વળતા ત્યારે જુમો રસ્તામાંથી 1 પૈસાના પોતાના શાક માટે ગાજર ટામેટા કે ભાજી લેતો, અને વેણુ માટે બથ ભરીને ગધબ ખરીદતો। પાછા વળતા એટલે કે પાછા વળતા વેણુ આ ગધબ ખાધા કરતો। જુમો બપોરથી તે છે સાંજના સમય સુધી ખોકો ગગડાવ્યા કરતો, અને વેણુ માખીને ઉડાડવા કાન ફફડાવતો, આંખ મીચીને જીને ઊંઘી જતો અથવા જાગતો હોય તેમ પડ્યો રહેતો। પછી સાંજે પાછા બંને મિત્રો ફરવા નીકળતા અને નદી કાંઠે સુધી જઈ પાછા વળતા। બીજો સવાલ છે કે જુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા હતા, તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ યાદ રાખવા જેવો છે કે જુમાએ વેણુને બચાવવા સૌથી પહેલાં પાટામાં ફસાયેલા વેણુના પગને આમ તેમ મરોડીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને ફાવ્યું નહીં। પછી તેને રસ્તામાં જતા 2 યુવાનોને મદદ કરવા વિનંતી કરી, પણ 2 યુવાનો એમને મદદ કરવાની ના પાડી, અને તેમને કોની પાસે મોકલે તેમને કહ્યું કે તમે ફાટકવાળા પાસે જાઓ। એટલે કે આ જુમો ફાટકવાળા પાસે એવામાં તો ટ્રેનની સિસોટી સંભળાઈ ગઈ, ઝપાટા બંધ તે ફાટકવાળાની પાસે એ ઓરડી પાસે જઈને તેને વિનંતી કરી કે સિગ્નલ ફેરવો કે મારું જનાવર કચરાઈ જશે, પરંતુ એ અંદરથી કોઈ અવાજ સાંભળ્યો નહીં, અને ઓરડીમાંથી એવો અવાજ આવ્યો કે ઘરે કોઈ ભાઈ માણસ નથી। આવો બેદરકાર જવાબ મળતા જ જુમો નિરાશ થઈ ગયો। આમ જુમાએ પોતાના પ્રિય વેણુને બચાવવા અનેક પ્રયત્ન કર્યા। ફરીથી આપણે જોઈએ બીજો સવાલ કે જુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્નો કર્યા, તો કે જુમાએ વેણુને બચાવવા માટે સૌથી પહેલાં પાટામાં ફસાયેલા વેણુના પગ બહાર કાઢવા આમ તેમ મરોડીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો,
परंतु तेने ते फाव्यू नहीं। पछी रस्ते जता बे युवानों ने मदद करवा विनंती करी, परंतु ए युवानों ने मदद करवाने ना पाड़ी दीदी। अरे तेमने शू कहू कि तमे फाटकवाड़ा पासे जाओ। फाटकवाड़ा पासे जता ज तेने रस्ता में ट्रेन की सिसोटी संभळाई। झपाटा बंद एटले कि खूब झड़पभेर ते फाटकवाड़ानी ओरडी पासे जई विनंती करवा लाग्यो कि तमारू सिग्नल फेरवो, नहींतर मारू जनावर कचराय जशे। पण ओरडीमांथी कोई गैर भाई माणस नथी एवो बेदरकार जवाब मळ्यो। एने झूमो निराश थई गयो, एटले कि झूमाए पोताना प्रिय વેણુને બચાવવા અનેક પ્રયત્ન કર્યા। ત્રીજો સવાલ છે કે વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્વ છે તે સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ શું આવશે કે વાર્તામાં છેલ્લા વાક્યનું શું મહત્વ છે? તો કે વાર્તામાં જે છેલ્લું વાક્ય છે એમાં કે જુમો એના એક માનીતા પથ્થર ઉપર ફૂલ મૂકીને ત્રણ વાર વેણું 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 એમ બૂમ પાડીને ચાલ્યો જાય છે। આ વાક્ય ઝૂમો અને વેણું બંનેના એકબીજા પ્રત્યેના પ્રેમ દોસ્તીની વફાદારીનું મહત્વ સમજાવે છે। ફરીથી કહું છું કે વાર્તાના છેલ્લા વાક્યનું શું મહત્વ છે તે સમજાવો। તો કે વાર્તાના છેલ્લું વાક્યમાં ઝૂમો વેણુંના એક માનીતા પથ્થર ઉપર રોજ ફૂલ ચઢાવે છે અને ત્રણ વાર વેણું 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 એમ બૂમ પાડીને ચાલ્યો જાય છે। આ વાક્ય ઝૂમો અને વેણું બંનેના એકબીજાના એકબીજા પ્રત્યેના પ્રેમ અને વફાદારીનું મહત્વ સમજાવે છે। હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પ્રશ્ન બે, કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। તો એમાં પહેલો પ્રશ્ન છે કે ઝૂમાની જગ્યાએ તમે હો તો શું કરો? તો એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? કે ઝૂમાની જગ્યાએ હું હો તો મેં પાટા ઉપર ઊભા રહીને હાથ લંબાવીને ટ્રેનને રોકવાનો પ્રયત્ન કર્યો હોત। ફરીથી કહું છું કે ઝૂમાની જગ્યાએ તમે હો તો શું કરો? તો કે ઝૂમાની જગ્યાએ હું હો તો હું પાટા ઉપર ઊભા રહીને હાથ લંબાવીને ટ્રેન રોકવાનો પ્રયત્ન કરત। હવે બીજો સવાલ છે વિદ્યાર્થી મિત્રો, શું બન્યું હોત તો વેણું બચી જાત? તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? આપણે પાઠમાં સમજી ગયા હતા ને કે જ્યારે પેલા બે યુવાનો નીકળ્યા સવારમાં તો તેમને મદદ માટે વિનંતી કરી, પણ બે યુવાનોએ મદદ કરવાની ના પાડી દીધી। તો આપણે જવાબમાં લખીએ કે જો પેલા બે યુવાનોએ પાટામાં ફસાયેલા વેણુંને પગને બહાર કાઢવામાં જો મદદ કરી હોત, અથવા ફાટકવાળાના ઘરમાંથી કોઈએ જો સિગ્નલ ફેરવ્યું હોત તો આજે કે વેણું બચી જાત। ફરીથી કહું છું કે શું બન્યું હોત તો વેણું બચી ગયો હોત? તો વિદ્યાર્થી મિત્રો શું આવશે કે પેલા બે યુવાનોએ પાટામાં ફસાયેલા વેણુંના પગને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હોત તો કે આ વેણું બચી જાત, એને કે તેની મદદ કરી હોત, અથવા કે ફાટકવાળાના ઘરમાંથી કોઈએ સિગ્નલ ફેરવ્યું હોય તો પણ વેણું બચી જાત। હવે ત્રીજો સવાલ છે કે તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો? તેનો જવાબ શું આવશે કે મને ગમતું પ્રાણી ગાય છે, હું લીલા ઘાસનો ચારો અને સારું ખાણ પણ ખવડાવું છું, તેને ચોખ્ખું પાણી પીવડાવું છું, તેની આસપાસની જગ્યા સ્વચ્છ રાખું છું, તેને ટાઢ તડકો અને વરસાદથી રક્ષણ મળે તે માટે છાપરાની વ્યવસ્થા કરી છે, તે બીમાર પડે તરત જ હું એને ઉપચાર કરાવું છું, રોજ સાંજે કેસેટ વગાડીને તેને પણ સંધ્યા આરતી અને ભજનો સંભળાવું છું અને રોજ ફરવા લઈ જાઉં
છું, હું મારી ગાયને બહુ વાલ કરું છું. ફરીથી વિદ્યાર્થી મિત્રો કહું છું કે ત્રીજો સવાલ છે કે તમને ગમતા પ્રાણી માટે તમે શું કરો છો? તો અહીંયા હું ગાય વિશે લખાવું છું. તમને જો કૂતરો ગમતો હોય તો કૂતરા વિશે લખી શકો છો, ઘોડો ગમતો હોય તો ઘોડા પ્રાણી વિશે. પણ તમે જે પ્રાણીનું નામ લખો એના વિશે તમારે વાક્ય લખવાના રહેશે. પછી તમે ઘોડો લખો અને ગાયના વાક્ય લખો એ ચાલશે નહીં. આપણે જે પ્રાણી પ્રિય છે, જે પ્રાણી ગમે છે, તો પછી જે પ્રાણી ગમે એ પ્રાણી વિશે જ વાક્ય લખવાના રહેશે. હું ફરીથી કહું છું કે મને ગમતું પ્રાણી ગાય છે. હું લીલા ઘાસનો ચારો તથા સારું ખાણ ખવડાવું છું. તેને ચોખ્ખું પાણી પીવડાવું છું. તેની આસપાસની જગ્યા સ્વચ્છ રાખું છું. તેને ટાઢ, તડકો અને વરસાદથી રક્ષણ મળે તે માટે મેં છાપરાની પણ વ્યવસ્થા કરી છે. તે બીમાર પડે તો તરત જ તેને ઉપચાર કરાવું છું. રોજ મારી ગાયને સાંજના સમયે કેસેટ વગાડીને સંધ્યા આરતી અને ભજનો સંભળાવું છું અને તેને રોજ ફરવા પણ લઈ જાઉં છું. હવે વિદ્યાર્થી મિત્રો આગળ શું છે, ચોથો સવાલ, કે આ વાર્તાના શિક્ષક વહેણું રાખે તો તે માટેના કારણો જણાવો. ફરીથી આપણે જોઈએ ચોથો સવાલ શું છે, કે આ વાર્તાના શિક્ષક વહેણું રાખે તો તે માટેના કારણ જણાવો. તો કે આ વાર્તાનું શિક્ષક વહેણું રાખવાના કારણો, તો એમાં આવશે કે મૂક પશુ વહેણુંને પોતાના માલિક જુમા પ્રત્યે અપાર પ્રેમ હતો. એટલે કે આ મૂંગો પશુ હતો પરંતુ તેને પોતાના માલિક પ્રત્યે, વહેણુંને પોતાના માલિક જુમા પ્રત્યે અપાર પ્રેમ છે. તે બોલી શકતો નથી, એટલે કે આ પ્રાણી બોલી શકતું નથી પરંતુ જુમાની વાણીમાં પ્રગટતા પ્રેમને તે સમજી શકે છે. વહેણુંને અંત સમયે પણ જુમાને માથું મારીને પાટાથી દૂર ફેંકી દઈને બચાવે છે. એ જુમા પ્રત્યેની વહેણુંની વફાદારી અને નિઃસ્વાર્થ પ્રેમ સૂચવે છે. વહેણું સમગ્ર વાર્તામાં કેન્દ્ર સ્થાને છે. આ દ્રષ્ટિએ આ વાર્તાનું શિક્ષક વહેણું રાખે તો એ ઉચિત ગણાશે. ફરીથી કહું છું કે વાર્તાનું શિક્ષક વહેણું રાખે તો તે માટેના કારણો આપે. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે વાર્તાનું શિક્ષક વહેણું રાખે તો એ ઉચિત ગણાય. આ પાઠ એક બોધકથા છે, પણ આ પાઠમાંથી આપણે માનવ અને પશુનો નિસ્વાર્થ પ્રેમ આપણે આ પાઠમાં જોયો કે મૂક પશુ વહેણું પોતાના માલિક જુમા પ્રત્યે તેને અપાર પ્રેમ છે. ભલે તે બોલી શકતો નહોતો પરંતુ જુમાની વાણીમાં પ્રગટતા પ્રેમને તે જોઈ શકતો હતો અને તેને સમજી પણ શકતો. વહેણું અંત સમયે પણ જુમાને માથું મારીને પાટાથી દૂર ફેંકી દઈને પોતાના માલિકને બચાવે છે. એ જુમા પ્રત્યેની વફાદારી અને એના પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ સૂચવે છે. વહેણું સમગ્ર વાર્તામાં કેન્દ્ર સ્થાને છે. આ દ્રષ્ટિએ આ વાર્તાનું શિક્ષક વહેણું રાખે તો તે હંમેશા ઉચિત ગણાશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન એક બે તો સમજાવી દીધા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ, હવે આપણે પ્રશ્ન ત્રણ જોઈએ, કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તેમાં વિદ્યાર્થી મિત્રો સમાનાર્થીને બીજું પર્યાયવાચી શબ્દ પણ કહી શકીએ આપણે. શ્રીમંત, શ્રીમંતનો અર્થ શું થશે? પૈસાદાર. સમાનાર્થી શબ્દ એટલે કે સમાન અર્થ ધરાવતા શબ્દ હોય એને આપણે સમાનાર્થી શબ્દ કહીએ છીએ. શ્રીમંત તો કે પૈસાદાર. દુર્ગંધ તો કે વાસ. કર્કશ એટલે શું થશે? અવાજ. આનંદ તો કે ખુશી. ગદબ તો કે રચકો. હાંડલી
તો કે નાની માટી. ફરીથી હું કહું છું, શ્રીમતનું સમાનાર્થી શું થશે? પૈસાદાર. દુર્ગંધનું સમાનાર્થી વાસ. કર્કશનું સમાનાર્થી અવાજ. આનંદનું સમાનાર્થી ખુશી. ગદબનું સમાનાર્થી રજકો. હાડલીનું તો નાની માટલી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયના પ્રશ્ન 1, 2, 3 બંને તમને સમજાવી દીધા. નીચે આપણે જોઈએ છે પ્રોજેક્ટ. તો પ્રોજેક્ટમાં શું લખેલું છે કે સ્થાનિક કક્ષાએ થતા પશુ પક્ષીઓના અકસ્માતો નિવારવાના ઉપાયો પ્રોજેક્ટ વર્ક દ્વારા તારવા. દાખલા તરીકે ઉત્તરાયણ દરમિયાન થતા અકસ્માતો. તો વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રોજેક્ટ છે, એના વિશે હું તમને સમજ આપું છું કે સ્થાનિક કક્ષા એટલે કે ઘણી વખતે સ્થાનિક જગ્યાએ પશુ અને પક્ષીઓના ઘણા એક્સિડન્ટ થાય છે. તો કે એ પ્રાણીઓના એક્સિડન્ટ ન થાય એના માટે નિવારવા, એટલે કે એ ઓછા થાય એના માટેના ઉપાયો આપણે પ્રોજેક્ટમાં લખવાના છે. તો એમાં એ ઉદાહરણ પણ આપ્યું છે કે આપણે ક્યારે વધારે થાય છે, ઉત્તરાયણ દરમિયાન. એટલે કે ઉત્તરાયણ દરમિયાન જે અકસ્માત થાય છે એ નિવારવાના ઉપાયો. તો કે ઉત્તરાયણ દરમિયાન માજો પાયેલી દોરી, રસ્તે ચાલતા પશુઓને કે આકાશમાં ઉડતા પક્ષીઓના માથામાં કે પગમાં ભરાઈ જાય છે, ત્યારે તેને કાઢવા જતાં ક્યારેક તેના પગ પણ કપાઈ જાય છે, અને તો ક્યારેક પક્ષી લોહી લુહાણ થઈ જાય છે. એ માટે જીવદયા પ્રેમીએ એ સ્થળે દોડી જવું. તરત જ ઘાયલ પશુ પક્ષીઓના પગમાં ભરાઈ ગયેલા માંજાની દોરીને હળવેકથી દૂર કાઢવી, તેમની પાટાપિંડી કરવી અને સલામત સ્થળે તેને લઈ જવા અને તેમને સાજા કરવાના તમામ ઉપાયો કરવા. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્તરાયણના દિવસે આપણે જોઈએ છીએ ઘણા પંખીઓ આકાશમાં, આપણે જ્યારે પતંગ ચગાવીએ છીએ તો ઘણી વખત બધા ચાઇનાની પણ દોરી વાપરે છે. તો કે આવી અમુક દોરીઓ પક્ષીઓને ભરે જાય તો તેમના ઘણા પક્ષીઓનું તો તેના લીધે મૃત્યુ પણ થઈ જાય છે. એટલે કે એવા ઘાયલ પક્ષીઓ લોહી લુહાણ થઈ જાય છે. ઘણા પક્ષીઓ આકાશમાંથી ઉડતા જ દોરી વાગતા નીચે પડી જાય છે. એટલે કે ઉત્તરાયણ દરમિયાન આપણે જે માજો પાયેલી દોરી હોય તે રસ્તે ચાલતા પક્ષીઓના કે આકાશમાં ઉડતા પક્ષીઓને માથામાં કે પગમાં ભરાઈ જાય છે, ત્યારે તેને કાઢવા જતાં ક્યારેક તેના પગ પણ કપાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તો તમે જોઈ શકો છો ઉત્તરાયણ દરમિયાન કેટલાક પક્ષીઓ લોહી લુહાણ થઈ જાય છે. એ માટે જીવદયા પ્રેમી એટલે કે એ દિવસે ઘણા લોકો સેવા પણ આપે છે કે જ્યારે પણ ફોન આવે ત્યારે તે સારવાર માટે પહોંચી જાય છે. જે પશુઓના પંખીઓના ડૉક્ટર હોય તો એ દિવસે ફોન એ લોકો નિસ્વાર્થપણે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પંખીઓની મદદ માટે આવે છે અને તેનો ઉપચાર પણ કરે છે. એટલે કે આ જીવદયા પ્રેમી એ સ્થળે દોડી જો. તરત જ ત્યાંના જે ઘાયલ પશુ પક્ષીના પગમાં ભરાઈ ગયેલા માંજાની દોરીને હળવેથી એટલે કે ધીમે રહીને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ઉપરાંત તેમની પાટાપિંડી પણ કરવી અને સલામત સ્થળે લઈ જવા. આપણે પશુ અને પંખી બંનેને સાજા કરવાના આપણાથી થાય તેટલા ઉપાય કરવા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી એમાં પાઠ 3 જુમો 20 એ પાઠ આપણો પૂર્ણ થઈ ગયો. એનો અભ્યાસ પણ તમને સમજાવી દીધો અને સ્વાધ્યાય પણ સમજાવી દીધો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે ગુજરાતીની નોટમાં લખી લેવું અને મોઢે કરી લેવું. જે લોકોને ગુજરાતીની નોટમાં લખાઈ જાય એ પછી એકવાર ઘરકામની નોટમાં લખી અને મોઢે કરી લે. બાય.